સમગ્ર ગુજરાતમાં ચોમાસા બાદ શિયાળુ પાક લેવા ખેડૂતો તત્પર બની રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં શિયાળની ઋતુમાં ઘઉં ઉત્પાદનનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ હાલ સરકાર દ્વારા ખાતર ન મળવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત તમામ સેવા સહકારી મંડળીઓ અને તાલુકા ખરીદ વેચાણ સંઘોમાં રવિ પાક સિઝનની શરૂઆતના દિવસોમાં યુરિયા ખાતરની અછત ઊભી થતા ખેડૂતોમાં વ્યાપક રોષ ભભૂકી ઉઠ્યો છે. અરવલ્લી જિલ્લાના 6 તાલુકા ખરીદ વેચાણ સંઘો અને 350 કરતા વધુ સેવા સહકારી મંડળીઓમાં યુરિયાનો પૂરતો પુરવઠો ન હોવાને કારણે ખેડૂતો યુરિયા માટે ધરમધક્કા ખાઈ રહ્યા છે અને ખાતર મેળવવા માટે જિલ્લાના ખેડૂતોએ વહેલી સવારથી જ ખાતર માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે, જેથી ખેડૂતોને વધુમાં પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં આવે તેવી સરકારે વ્યવસ્થા ઊભી કરે અને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો ન આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી મોડાસા માર્કેટ યાર્ડમાં મોડાસા ખરીદ વેચાણ સંઘમાં લાઈન લાગી છે, પણ કોઈને ખાતર મળતું નથી. કાળા બજારિયા ખાતર લઈ જવાનું કાળા બજાર કરે છે, બિલ વ્યવસ્થિત બનતું નથી, ખાતર મળતું નથી. 15 જણાને ખાતર મળે અને લાઈન બંધ થઈ જાય છે. અને વિકાસની વાતો મોડાસા અરવલ્લી જિલ્લામાં વિકાસની વાતો છે, તદ્દન ખોટી છે. ખોટો વિકાસ છે, ખાતરનો કાળો બજાર ચાલે છે, એ વિકાસ નથી. માટે ખેડૂતોને કાયદેસર વ્યવસ્થિત ખાતર કાયદેસર મળવું જોઈએ. ખેડૂતો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવે છે કે સરકારના વચેટા લોકો દ્વારા ખાતરને બારોબાર કાળા બજારમાં વેચી દેવામાં આવે છે અને અમે ખેડૂતો સવારથી જ લાઈનમાં ઉભા રહીએ છીએ, તે છતાં અમને ખાતર આપવામાં આવતું નથી. જો સરકાર આવા જ કામને વિકાસ કહેતી હોય તો અમારે આવો વિકાસ નથી જોઈતો. પોતાનો રવિ પાક બચાવવા ખેડૂતોને પણ ખાતર કાળા બજારમાં ખરીદવું પડે છે. સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થતો ખેડૂતોએ હોંશે હોંશે શિયાળુ પાક તરીકે ઘઉંની ખૂબ મોટી વાવણી કરી, પરંતુ હાલ ઘઉંમાં પિયત અવસ્થાએ ખાતરની યુરિયા ખાતરની ખૂબ જરૂરિયાત હોય ખેડૂતો ખાતર માટે વલખો મારી રહ્યા છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં દરેક ખાતરના ડેપો ઉપર ખેડૂતોની મોટી મોટી લાઈનો થાય છે. પૂર્વ પ્રમુખના જણાવ્યા અનુસાર સમગ્ર ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસેલ છે, જેને લઈને ખેડૂતોએ ખૂબ જ આનંદથી શિયાળુ રવિ પાકમાં ઘઉંની વાવણી કરી છે. પણ હાલ ઘઉંનું વાવેતર થયા બાદ ખાતરની ખૂબ જ જરૂર પડતી હોય છે, પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખાતર ડેપોમાં ખેડૂતોની મોટી મોટી લાઈનો લાગતી હોય છે, પણ ખાતર ન મળવાથી શિયાળુ સીઝન બગડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે કિસાન સંઘની માંગ છે કે સરકાર કોઈ ઠોસ કદમ ઉઠાવે અને ખેડૂતોને ખાતર મળે. અરવલ્લી જિલ્લામાં હાલ ઘઉંની સીઝનની અંદર ખેડૂતોની યુરિયા ખાતરની તંગી વર્તાઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરનો જોઈએ તેટલો પૂરતા પ્રમાણમાં જથ્થો આવતો નથી. મહેસાણા અને સિદ્ધપુર જે રેક પોઈન્ટો છે ત્યાંથી જે ટ્રાન્સપોર્ટેશન થઈ અને જે ખાતર અરવલ્લી જિલ્લામાં સમયસર અને ઝડપી મળવું જોઈએ તે મળતું નથી. સરકારશ્રીએ મોડાસા જ્યારે સેન્ટર છે, મોડાસાની અંદર રેલવે સ્ટેશન છે, તો તાત્કાલિક ધોરણે વર્ષોની જે માગણી છે એ જો આ મોડાસાની અંદર રેલવેનો જો રેક પોઈન્ટ કરવામાં આવે તો આ રાસાયણિક ખાતર જે ટ્રાન્સપોર્ટિંગના કારણે જે સમયસર ખેડૂતોને મળતું નથી અને ખેડૂતોની અંદર જે આ યુરિયા ખાતરનો અવારનવાર જે કકળાટ થાય છે એ કાયમી એનો હલ થાય માટે સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે તો અત્યારે ખેડૂતોને ખાતર મળે એ માટે વધારાની ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઊભી કરીને મોકલવું જોઈએ. વધુમાં સહકારી સંઘના જવાબદાર સઘન મંત્રી અરુણભાઈ પોતે કબૂલ કરે છે કે અરવલ્લી મોડાસાના રેલવે સ્ટેશન પર ડેપો ના હોવાને કારણે મહેસાણા અને સિદ્ધપુરમાં આવેલ ખાતર ઝડપથી પહોંચવું જોઈએ, તે ટ્રાન્સપોર્ટેશનના કારણે આવતા સમય લાગતો હોવાથી તંગી ઊભી થયાનું જણાવ્યું હતું. જો મોડાસામાં રેલવે સ્ટેશનમાં યાર્ડ બનાવી દેવામાં આવે તો ખાતર અછતની બુમરાળ શાંત થઈ જાય. ઋતુલ પ્રજાપતિ સાથે CN24 ન્યૂઝ અરવલ્લી.